આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોણાસણ ખાતે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા ગામમાં આવેલા પ્રાથમિક શાળામાં ઇમરજન્સી પક્ષી સારવાર કેમ્પ યોજાયો, જેમાં કૂતરાઓ માટે ખસની દવા નાખી લાડુ બનાવવામાં આવ્યા છે. પ્રાંતિજના સોનાસણ ખાતે કાર્યરત નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસ માટે પક્ષી બચાવો અભિયાન સાથે પક્ષી સારવાર કેમ્પ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીના મારા, ચાટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્વાનો માટે ખસની દવા નાખીને લાડુ બનાવવામાં આવ્યા છે, જેમાં સોનાસણ તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલા શ્વાનો માટે ખસની દવા નાખીને લાડુ બનાવવામાં આવ્યા છે. તો 3 દિવસ માટે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા ગામમાં તથા આજુબાજુના ગામમાં ગાય થયેલ પક્ષીઓ માટે ઇમરજન્સી 3 એમ્બ્યુલન્સ સેવા પણ ઊભી કરવામાં આવી છે. તો સેવાભાવી કાર્યમાં મહંત સુનિલદાસજી મહારાજ નારાયણ ગૌ સેવા સંસ્થાના સેવક ભૈરારામ ઉર્ફે ભાવેશભાઈ ચૌધરી, ગોપાલભાઈ પટેલ, ધનેશભાઈ શાહ, સરપંચ મનોજભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ, વૈશાલીબેન, સપનાબેન તથા ગામના કેટલાક યુવાનોએ પણ પતંગ ઉડાડવાનું બાજુમાં મૂકીને સેવા સાથે સંકળાયેલા છે. મિતિશા સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક આયોજન કેમ્પ કરેલું છે, જેમાં વધુમાં વધુ પક્ષીઓની સારવાર અમે કરી શકીએ એના માટે કેમ્પ 2 દિવસ ખુલ્લું મૂકવામાં આવેલું છે. અને કૂતરાઓને જે ખસ ના થાય એના માટે અમે ખસની મોંઘી દવા નાખીને લાડવા બનાવેલા છે. તો અમને આ એક પ્રવ એવું છે કે જેમાં સાથ સહકાર તમે લોકો આપો, જેનેથી અમે વધુ વધુ જીવોની સેવા કરી શકીએ. ગૌ સેવા સંસ્થાન દ્વારા સતત 4-5 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. જીવોના બચાવવા માટે નારાયણ ગૌ સેવા સંસ્થાન સોણાસણ દ્વારા ગઈ વર્ષે પણ હજારોનાની ખર્ચે અહીંયા કૂતરાઓ માટે લાડવા બનાવ્યા હતા નહીં, અને એ કૂતરાનું નુકસાન ના થાય એટલા માટે, ખસ ના થાય એટલા માટે દવા પણ એ નાખવામાં આવે છે નહીં. અને સરસ રીતે નારાયણ ગૌ સેવા સંસ્થાન ભાવેશભાઈ ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે. ખરેખર એ એક ઉદાહરણ છે કે આવા યુવાનો આપણા ભારત દેશમાં છે જે જીવદયા માટે કામ કરી રહ્યા છે. ખરેખર સરાહનીય છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે નારાયણ ગૌ સેવા સંસ્થાન અને એને જે ટીમ છે, ગોપાલભાઈ છે, સરપંચ સાહેબ છે અને બેનશ્રી, એ બધા સારી રીતે કામ કરી રહ્યા છે, અભિનંદનના પાત્ર છે. અને જે ઘાયલ પક્ષી હોય તો અહીંયા જે નંબર આપવામાં આવ્યો છે એમાં 100% તમે જાણ કરશો. એ જીવનાની જે કબૂતર છે, જે મોર છે, કોઈ પણ પક્ષી હોય એને બચાવવાનું કાર્ય આ નારાયણ ગૌ સેવા સંસ્થાન કરી રહ્યા છે. ખરેખર અભિનંદનના પાત્ર છે. અસ્તુ ભારત માતા. નિમિત્તે નારાયણ ગૌ સેવા સંસ્થા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પશુ પક્ષી, જે ઘાયલ પશુ પક્ષી ઉત્તરાયણના દિવસે જે ચાઇનીઝ દોરીથી ઘાયલ થાય છે એની સારવાર અર્થે કેમ્પનું આયોજન કરવાનું છે. એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે કે જેથી પશુ પક્ષીઓની સારવાર થઈ શકે. તેમજ કૂતરાઓને ખસ થતી હોય છે એ ખસના લાડુ પણ બનાવવામાં આવે છે અને લાડુનું પણ વિતરણ દર વર્ષની જેમ કરવામાં આવે છે. અને ગામજનોને હું સરપંચ તરીકે વિનંતી કરું છું કે રાત્રે ફટાકડા અથવા તો સવારમાં વહેલા ફટાકડા ફૂરી પક્ષીઓને ભગાડવાનો પ્રયત્ન ન કરો. પક્ષીઓ સવારમાં અને સોજરે વિહરતા હોય છે એ વખતે પતંગ ચગાવવાનું બંધ રાખીએ. આપણી મજા એ બીજાની સજા ના થાય એની તકેદારી રાખીએ.